सोरठ धरा न संचर्यो न चढ़ो गढ़ गिरनार न नाहो दामो ने रेवती एनो एड़े गयो अवतार ई गरवा गिरनार नी गोदमा वसेलू गाम एटले जूनागढ़। दासी जीवन साहेबना न्या लगन थियेला एटले ई वारंवार जूनागढ़ जाय। ई जूनागढ़ना नवाबे दासी जीवन साहेबनी प्रशंसा सांभळी एटले जीवन साहेबना कंठे भजन सांभळवानी एने तालावेली जागी। एणे आमंत्रण मोकलावी दासी जीवन साहेबने मानभेर राजदरबार नी मालिपा बोलाव्या छे। एटले दासी जीवन साहेब नवाबनी कचेरीनी मालिपा आव्या छे। नवाबे कह्युं के मैं जाण्यु छे के तमे बहु सरस गाओ छो, मारी इच्छा छे तमे आपना कामणगारा कंठमांथी रूड़ा भजनों संभळावी मारी इच्छा पूरी करो। अने दासी जीवन साहेबे हाथमां सतार लई एक पछी एक एम कई केटला भजनोनी रमझट बोलावी छे। मीठाजी जाण्यो तारो मरम, हे मारे मोले पधारो, मीठाजी जाण्यो तारो मरम। Hey।
ભજનોની રમઝટ પૂરી થયા બાદ નવાબે પૂછ્યું, ભગતજી, મેં સાંભળ્યું છે કે તમને ભગવાન સાક્ષાત મળ્યા છે, તમને ખુદા મળ્યા છે, સુઈ વાત સાચી છે? નિર્વિમાની સંત દાસીજીવણ સાહેબે કહ્યું કે મહારાજ, મને ભગવાન મળ્યા છે કે ખુદા મળ્યા છે એ વાત હું નથી જાણતો, પણ એટલું જરૂર કહીશ કે આપ મારા જેવા નાના માણસને આપની કચેરીની માલિપા બોલાવી જે અદકેરા માન સન્માન દ્યો છો, બસ એ જ મારે મન ભગવાન મળ્યા બરાબર છે. નવાબને એ ભજન સત્સંગ સાંભળવાનું એવું તો ગેલું લાગ્યું છે કે નવાબ તરફથી પછી તો એમને અવારનવાર આમંત્રણ મળવા લાગ્યું છે. એ કેટલાક ઈર્ષાળુ લોકોને આંખમાં કણાની જેમ ખટકવા લાગ્યું અને એ રાજના ખટપટિયાઓએ નવાબને દાસી જીવણ સાહેબ વિરુદ્ધ કાન પંભેરણી કરવા લાગ્યા. મહારાજ, આપ તો સાવ ભોળા છો, એ જીવણ તો કામણગારો છે, એના કામણ ટુમણથી આપની જે હુરમો છે ને, જે બેગમો છે ને, એ જીવણના કામણ ટુમણથી એના પર મોહિત થઈ જાય છે. એ નવાબ ખટપટિયાઓની વાતમાં આવી ગયા. એમ, એ વાત છે, હવે આવવા દો, એને જોઈ લઈશું. એ વાતની જાણ એમના સાસરિયા પક્ષને થઈ એટલે એ લોકોએ પણ કહેવડાવ્યું કે હવે તમે નવાબના રાજ દરબારની માલિપા ન જાતા, પણ આ તો દાસી જીવણ સાહેબ એમ થોડા માને, અને એ તો પહોંચ્યા નવાબના દરબાર ગઢની માલિપા. આજે તો દાસી જીવણ સાહેબે કમાલ કરી છે હો, ભજનની રમઝટ બોલાવતા બોલાવતા ઈ નવાબની ઉર્મો જ્યાં બેઠી છે ને ત્યાં એમની વચ્ચે પહોંચી ગયા અને ઈ ગાવા માંડ્યા, વેલેરા પધારજો હરી સંતોની વારે, વારે ચડોને વિશ્વાધારી.
એટલું જ નહીં, એ નાચવા પણ લાગ્યા. અને નવાબે જોયું તો દાસી જીવનમાં અર્ધ નારી સ્વરૂપ દેખાયું. અરે આ શું, જીવન ભગતનું અડધું સ્વરૂપ નારીનું અને અડધું સ્વરૂપ નરનું? એ અચંબો જોઈ નવાબ સમજી ગયા, આ તો કોઈ મહાન મહાત્મા છે. દાસી જીવણ સાહેબની અદ્ભુત લીલા નિહાળી નવાબને પોતાની ભૂલ સમજાઈ ગઈ. નવાબે તેમના ચરણોમાં પડી અને માફી માગી લીધી. વિશાળ હૃદયના દાસી જીવણ સાહેબે માફી આપતા કહ્યું કે કોઈ દિવસ સંતના દિલને સંતાપતા નહીં, એના દલડાને દુભાવતા નહીં. અને પછી તો પાછા અવારનવાર એમની કચેરીની માલિપા બોલાવી ભજન સત્સંગનો લાવો લેવા મંડ્યા. જય હો દાસી જીવણ સાહેબ, તમારી જય હો.